નમસ્કાર, હું ધર્મેશ પિઠવા. ભાવનગરના 10મા અને 12મા ના દરેક વિદ્યાર્થી અને વાલીઓને મારી પરીક્ષા સારી જાય એ માટે હાર્દિક શુભેચ્છાઓ. છેલ્લા સમયની લાસ્ટ મિનિટની ટિપ્સ અગત્યની મારે આજે સમય મીડિયાના માધ્યમથી આપને જણાવી છે. મિત્રો, દરેક વિદ્યાર્થીને મારે એ કહેવાનું કે ઘરેથી આપણે એક્ઝામ માટે નીકળીએ એની 5 મિનિટ પહેલા શાંતિથી બેસી તમારી આંખો બંધ કરી અને તમારા એક્ઝામ હોલને અને પેપરને વિઝ્યુઅલાઇઝ કરી તમારો માઇન્ડ સેટ કરજો. માઇન્ડ સેટનો નિયમ એવું કહે છે કે તમારા એક્શન અને રિએક્શન એ તમારા બ્રેઇનને જો ખબર હોય તો બ્રેઇન એમાં ક્યારેય ડિસ્ટર્બ થતું નથી. એટલે કે તમે એક્ઝામમાં ગયા પછી ક્વેશ્ચન પેપર હાથમાં આવે તો પ્રશ્નમાં 2 જ શક્યતા હોય, કાં તો એનો આન્સર આપને આવડે અથવા તો ન આવડે. જો આવડે તો એને કેવી રીતે પ્રેઝન્ટ કરશો અને ન આવડે તો શું કરશો? ખાલી જગ્યા મૂકશો, સ્કીપ કરશો કે પછી લખશો કે શું કરશો? એ ઘરેથી ડિસાઈડ રાખો. આવું કરવાથી તમારું બ્રેઇન જો એક્ઝામમાં કોઈ ક્વેશ્ચન નહીં આવડે તો પણ એ ક્યારેય ડિસ્ટર્બ થશે નહીં અને તમે નોર્મલ રહી અને પરીક્ષા આપી શકશો. બીજી સૌથી અગત્યની વાત કે એક્ઝામનું પેપર પૂરું થઈ જાય, હોલની બહાર નીકળીએ એટલે સૌથી પહેલું કામ એ કરવાનું છે કે તમારા ક્વેશ્ચન પેપરને ફાડી અને ડસ્ટબિનમાં નાખવાનું છે. આવું એટલા માટે કારણ કે એ ક્વેશ્ચન પેપરને સાચવી રાખવાથી એમાં કોઈ જ ફાયદો નહીં થાય, 2 માર્ક્સ વધારે નહીં આવે. પણ એ ક્વેશ્ચન પેપર ઘર સુધી પહોંચાડશો તો તમને કદાચ બાજુવાળા હંસા આંટી એના વિશે પૂછશે, તમારા મમ્મી પપ્પા પૂછશે, તમને એમાં જોવાનું મન થશે કે મેં ક્વેશ્ચનનો આન્સર સાચો લખ્યો, ખોટો લખ્યો, શું થયું. એના કારણે તમારી 2 થી 3 કલાક વેસ્ટ જશે, બીજા પેપરને ડિસ્ટર્બ કરશે, નેક્સ્ટ પેપર તમારું વધુ સારું જાય. એટલા માટે એ ક્વેશ્ચન પેપર આપણને કોઈ ફાયદો આપી શકે એમ નથી એક્ઝામ પૂરી થયા પછી. એટલે એને ફાડીને જ ઘરે આવજો. અને ત્રીજી સૌથી અગત્યની વાત, મિત્રો, અત્યારે સોશિયલ મીડિયામાં અને જીવતા વાયરસો ખૂબ છે જે તમને લોકોને તમારા બ્રેઇનમાં વાયરસ નાખવા માટે તત્પર હોય છે કે એક્ઝામનું પેપર આવું નીકળવાનું છે, આ એના ઇમ્પોર્ટન્સ છે, આ પેપરમાં આવું થવાનું છે, આ વખતે બહુ હાર્ડ આવવાનું છે. આવા બધા જ લોકો વાયરસથી દૂર રહેવા મારી એક રિક્વેસ્ટ છે, સોશિયલ મીડિયાને સંપૂર્ણપણે હમણાં બંધ રાખજો. ઘરેથી એક્ઝામ સુધી જાઓ ત્યાં સુધી કોઈ વ્યક્તિ સાથે એક્ઝામ વિશે વાતચીત નહીં કરશો, નહીંતર એનો એક શબ્દ પણ તમારા બ્રેઇનમાં એન્ટર થશે તો એ તમને ડિસ્ટર્બ કરશે. અને ઘરેથી નીકળતા પહેલા કલાક પહેલા તમારું ફેવરિટ સોંગ અથવા મ્યુઝિક સાંભળી મમ્મી પપ્પા અને ભગવાનના આશીર્વાદ લઈ અને આપ સર્વે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આપજો. ખૂબ સરસ મજાની પરીક્ષા આપની જાય એવી ફરીથી એકવાર હાર્દિક શુભેચ્છાઓ. થેન્ક યુ.